પહેલા લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવાની સાથે સાથે કોરોના વાયરસ વકરે નહીં તે માટે સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવાની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. જો કે ગુજરાતમાં આદિવાસી સમુદાય દ્વારા સદીઓથી સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવામાં આવે છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા સહિતના તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સદીઓથી તેઓના મકાનો 100 થી 150 મીટરનું અંતર રાખીને બનાવવામાં આવે છે અને હજુ પણ આદિવાસીઓ આ જ જીવન પદ્ધતિ અપનાવીને રહે છે. દુનિયા અને દેશ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું એક વાત કરી રહ્યા છો, તો આદિવાસી વિસ્તારની જે જીવનશૈલી છે તે કઈ રીતની, તમે શું કહેવા માંગો છો? અમારી આદિવાસી પ્રજામાં આદિવાસી રીત રિવાજમાં લોકડાઉન તો હમણાં ચાલે છે કોરોના મહામારીમાં, પરંતુ અમારી આદિવાસી પરંપરા મુજબ અને આદિવાસી જાતિ રિવાજ મુજબ અમે અમારો આદિવાસી સમાજ પહેલેથી જ લોકડાઉનનો નિયમ પાડતો આવેલો છે. તમે અહીં જોશો તમારા ઘરો પણ લગભગ 1.5 કિલોમીટર દૂર અને એ જે સોશિયલ ડિસ્ટન્સ છે, ફિઝિકલ ડિસ્ટન્સ છે, અમે આદિવાસી સમાજ પહેલેથી જ પાડતા આવેલા છે, પરંતુ આ કોરોનાની મહામારીમાં હવે પાછા અસલ એનાથી પાડીએ છીએ. બાકી ખરેખર આદિવાસી પહેલાંથી સોશિયલ ડિસ્ટન્સ પાડે છે. કોરોના મહામારીમાં અત્યારે સરકારશ્રીએ અને હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ એવું જાહેર કરેલું છે કે ભાઈ આપણે નમસ્તે કરવાનું, તો આદિવાસી સમાજ તો બહુ પહેલેથી જ અમારો જન્મ થાય ત્યાંથી જ અમે દૂરથી જ સલામ કરીએ છીએ. એના માટે અમારું એક આદિવાસીમાં ગીત પણ બહાર પડેલું છે, આદિવાસી રહેનારા દૂર દેખે ગોગાવા, એટલે અમે દૂરથી નમસ્તે કરીએ અને બધાને મળીએ છીએ. મહામારી દેશ અને દુનિયામાં અત્યારે છે, પરંતુ અમારો આદિવાસી સમાજ આ સોશિયલ ડિસ્ટન્સ અને ફિઝિકલ ડિસ્ટન્સ પહેલેથી જ પાડતો આવેલો છે, પહેલેથી જ માનતા આવેલા છે. અમારા ઘરો પણ સોશિયલ ડિસ્ટન્સથી જ બનેલા છે અને અમારા રીત રિવાજ પણ સોશિયલ ડિસ્ટન્સથી, અમે પણ પહેલાંથી જ સોશિયલ ડિસ્ટન્સથી રહીએ છીએ.